कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत निर्वाण महामहोत्सव ना उपलक्ष्य में आज नी तारीखे ज पण 75 वर्ष पहला 1945 ना दिवसे अपना परम श्रद्धेय प्रातः स्मरणीय पूज्य गुरुदेव श्री इमना भाइये थी नितर तो एक बहुत सरस व्याख्यान छे। व्याख्यान तो आम 12-15 पाना नो छे आपको कलाक नो व्याख्यान एक एक शब्द ने एक एक वाक गुरुदेव श्री ना एक एक उद्गार हृदय मां संगरी ने राखवा जेवा छे। बहु अलौकिक छे, बहु अपूर्व छे। હું એમાંથી સૌથી પહેલા આપ સૌની સામે વ્યાખ્યાનનો જે છેલ્લો અંશ છે એટલે વ્યાખ્યાનનો છેલ્લો ફકરો બરાબર છેલ્લો અંશ અહીંયા પહેલા આપ સૌની સામે મૂકવા ઈચ્છું છું એ આપ જોજો એટલે આપ સૌને ખ્યાલ આવશે કે આ વ્યાખ્યાનની કેટલી ગંભીરતા છે। आत्मधर्म अंक 26 માંથી લીધેલો છે, સંકલિત કરેલો વ્યાખ્યાન છે। અહો આજ તો અપૂર્વ ભાવો આવ્યા છે, આત્મામાં આ ભાવોને ઓગાળવા જેવા છે। ખુદડી મૂકીને આપણે સમજી લેવાનું દરેકે દરેક ગુરુદેવ ગુરુદેવ શ્રીને વાગોળે, પોતાના આત્માને વાગોળે, આપણે આપણા આત્માને વાગોળવાનું, આત્મામાં આ ભાવોને ઉગાડવા જેવા છે। પોણી કલાક એક ધારી અપૂર્વ વ્યાખ્યા આવી છે। કેટલો ગુરુદેવ શ્રીને પોણી કલાકનું ચિંતનનો મહિમા આવે છે। પોણી કલાક એક ધારી અપૂર્વ વ્યાખ્યા આવી છે, આવી સરસ વાત કોઈ વખતે થઈ નથી। જો આ કિંમત ગુરુદેવ 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 આપણે કહેનારા એને કિંમત કેટલી ભાસવી જોઈએ આપણને। કોઈ વખતે આવી સરસ વાત કોઈ વખતે થઈ નથી, આજે તો કોઈ જુદી જ જાતથી ઘૂંટાણું છે। જો આ શબ્દ હીરા મળેલા છે કે નહીં, મેં આ વ્યાખ્યાન નહીં નહીં તો 500 વખત વાંચ્યું હશે ઓરિજિનલમાં આ પ્રવચન 500 વખત છેલ્લા 2009-10 થી લઈને અત્યાર સુધી। તો કહું છું આપ સૌને, કદાચ ઓછા થાય કોઈ વધારે થાય, પણ ઘણી વખત અસંખ્ય વાર આ વ્યાખ્યાનોના શબ્દે શબ્દ હું વાંચી અને ભાવ ભાષણ કરવાનો પ્રયત્ન કરું છું। બહુ મને ગમે છે આ વ્યાખ્યાન, જ બહુ ગમે છે। આજે તો વિચાર એવા છે, બપોરે 1-2 કલાક કાઢી આખું પ્રવચન મારે રેકોર્ડિંગ જ કરવાનું છે ઘરે, કોઈ સાંભળે કે નહીં સાંભળે મારે એની સાથે કઈ લેવું દેવું નથી। સત્ય વાત છે એ બોલાશે તો સાંભળનારા પણ, કેમ કે આ વાણીની સાતિશયતા છે। આજે તો કોઈ જુદી જ જાતથી ઘૂંટાણું છે, અલૌકિક અમૃત નીકળ્યું છે। જો આજનો આ પ્રવચન એટલે અમૃત મંથન છે, આજનો આ વ્યાખ્યાન એટલે અમૃત મંથન છે।
આ રીતે અપૂર્વ માંગલિક થયું દિવાળી ઉજવાણી. અને આવું માંગલિક થયું તો દિવાળી, દીને આપણે વાળ્યા કહેવાય, ત્યારે દી વળ્યું, દિવાળી ઉજવાણી. બાકી તો આવ્યા, હરી ચડાવ્યા, લાડવા ચડાવ્યા, ઘરે જઈને લાડવા ખાધા, હા ભાઈ બંધ દોસ્તારોને બોલાવ્યા, મિષ્ટાનનો ખાધા અને ખવડાવ્યા, હા એ દુનિયાની દિવાળીઓ છે સાહેબ. અને હવે દુનિયાદારીમાં આપણે નથી રહ્યું, નથી જ રહ્યું, ભલે ને ગાંડું થાય. કમળને ક્યાં વાંધો છે, મગરે રહે અને મચ્છે રહે અને કાંટાએ રહે, કાદવે રહે અને સાપે રહે સરોવરમાં. પણ કમળ તો એમ જ કહે છે કે જો સૌથી અમે તો અલગ થલગ છીએ. આ એનો પોઝિટિવ પક્ષ સાહેબ, આ એનો પોઝિટિવ સકારાત્મક. ઘણાએ તો આવા આયોજનોમાં પણ કમળની જેમ જ હોય છે, એને આયોજનો સાથે કઈ લેવું દેવું ન હોય. તમે નિર્વાણ લાડુ ચડાવો છો, ચડાવો, ભક્તિ કરો છો, કરો, એ કમળ જ છે. પણ ઓલા કમળમાં ને આ કમળમાં ગણો. અરે ધર્મનો વાતાવરણ હોય, ધર્મનો આવો આયોજન હોય, એક એક ક્ષણ માટે તરસવું જોઈએ. હવે 365 દિવસની તો રજા પડી ગઈ ને, હવે આજથી 364 ગણો, 364 દિવસ સુધી તો હવે તો અવસર છે નહીં ને નિર્માણ લાડુ ચડાવવાના, આવી ભક્તિ અને ભાવના અને આ બધું. એટલે આ એક એક ક્ષણ માટે તરસવું જોઈએ. પણ જે મફતમાં મળેલો હોય, સહેજે મળેલો હોય, એની કઈ કિંમત થતી નથી. સાહેબ તમે જે માસ્ક પહેર્યા છો ને, એ 50 રૂપિયા ખર્ચો કરીને માસ્ક પહેરી આવે ને, તો એની હાચવણી અને જાળવણી આપણને ખબર પડે. પણ એ પાડોશી આપણને મફતમાં આપ્યા હોય તો એ માસ્ક ની શી કિંમત? ગમે ત્યાં મૂકીએ દઈએ, ગમે ત્યાં નાખીએ દઈએ, પહેરીએ નહીં તો નહીં પહેરીએ, કેમ કે એ મળી છે, સાવ મફતમાં મળી છે ને. મૂલ્ય ચૂકવું, હા મૂલ્ય ચૂકવું, હા ખ્યાલમાં આવ્યું. એટલે મેં હમણાં આપ સૌને શરૂઆતમાં જ એક શુભકામનાઓ વાળો એક ફોટો મોકેલો, હમણાં આપણે બધાએ જોયા શરૂઆતમાં જ, સ્વાધ્યાય પૂર્વે, ખ્યાલ છે ને, હા એમાં શું લખેલો હતું ધ્યાન ગયું બધાનું, જાણી જોઈને બધાનું ધ્યાન જાય એવી રીતે મેં મૂકેલું, બહુ સરસ વસ્તુ હતી. જોજો, હા ધ્યાનથી જો, અહીંથી આપણે આ વાત શરૂઆત કરીએ, વાંચો. પર્વ હૈ પુરુષાર્થ કા, દીપ કે દિવ્યાર્થ કા. બેટરીના લાઈટો બાળવા માટે નથી, કલરફુલ જગમગ 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 ઘરને લાઈટો થી શણગારવાનો, એની વાત નથી. આ તો પુરુષાર્થ નો પર્વ છે, અને આ દિવ્ય દિવ્યાર્થ, એ દિવ્યાર્થ જે છે ને, અર્થ એટલે પ્રયોજન સિદ્ધ કરો, દિવ્ય પ્રયોજન ને સિદ્ધ કરો, એ સાચો પુરુષાર્થ છે. ભગવાન મહાવીર કે મોક્ષ કલ્યાણક દિવસ એવમ દીપાવલી પર્વ પર આપ સભી કો શુભકામના. એ જે મેં મૂકેલું એના પાછળ મારું કારણ એ હતું, કોક જીવ તો સમજે કે આ પુરુષાર્થ નો પર્વ છે. મીઠાઈ ખાવાનો કે નવા વસ્ત્રો પરિધાન કરવાનો કેવળ એનો પર્વ નથી, બહુ બહુ ઊંચાઈ એક છે ને. ખરેખર દુનિયાની સોચ વિચારો જ્યાં પૂરા થાય ત્યાંથી ખરેખર, હા આપણા વિચારો શરૂ થવા જોઈએ. આત્માર્થી ની જીવન શૈલી ત્યાંથી શરૂ થાય, ખ્યાલમાં આવ્યો. એટલે કહેવાનો અર્થ એવું છે કે આપણે આપણા જીવનમાં એને કેવી રીતે વિચારવું, આપ વિચાર કરો બરાબર. એટલે બહુ પોઝિટિવ એટીટ્યુડ થી, બહુ ચિંતન મનન થી જેને કહીએ, એને એની રીતે આપણે આગળ વધવું જોઈએ. એટલે આજે આ જે પ્રવચન છે ગુરુદેવજીનો, બાકી તો જેને વાંચવું હોય એ મોકલી આપીશ આપસોને, શાંતિથી બેસીને 2 કલાક વાંચો. અને કાલે જે મેં યુગલજી બાબુજીનું જે પ્રવચનની વાત કરી હતી ને, એ આખું પ્રવચન
હું એમના પુત્રને પરમ દિવસે ફોન કરીને કીધું, ચિન્મય નામ છે યુગલજી બાબુજીના પુત્રનું નામ ચિન્મય છે, મેં કીધું ચિન્મયજી એ પ્રવચન તો છપ જાય તો અચ્છા હૈ શબ્દશઃ, તો મને કે સુનિલજી આપને મેરી મુંહ કી બાત કહી, પોતાની બહેનને કહીને આખું પ્રવચન એમને લખી કાઢ્યું અને ગઈકાલે એનું આખું લખેલું પ્રવચન પણ આવી ગયું અત્યારે છે મારી પાસે, પણ અત્યારે એ નથી લેવું, આપણે અત્યારે પૂજ ગુરુદેવ શ્રીનો જે વ્યાખ્યાન છે એને આધારે જ આપણે વાત કરવાના છીએ, જેટલું પણ મારાથી બને 15 મિનિટ 20 મિનિટ સહજ જેમ બને તેમ હું આ વ્યાખ્યાન વાંચી આપ સૌને સંભળાવવા માંગુ છું. આપ સૌને નવાઈ લાગશે, આનું જે શીર્ષક છે ને શીર્ષક જ જોઈને આપ સૌને નવાઈ લાગશે, આ વ્યાખ્યાનને જે ટાઇટલ આપેલું છે ને એ ટાઇટલ જ બહુ જબરદસ્ત છે. વાંચો બધા મોટેથી વાંચો, ઓનલાઈન માં બેઠા છે ને એ ભવિજીઓને સંભળાવવું જોઈએ, એ લોકોનો તો અવાજ તો આપણને તો સંભળાશે ને, ઘરના સમોસરણમાં બેઠા છે, સાચી વાત છે ને, ઓનલાઈન બેઠા છો આપ સૌને, આ યક્ષ પ્રશ્ન કરું છું, ઘરના સમોસરણમાં બેઠા હોય તો આપણે તો ભાઈ એને તો લાયક જ નથી ને અવાજ સાંભળીએ, આ ત્રણ લોકના નાથના ચરણોમાં બેસી આ બધી વાતો કરવા જેવી છે, વાત વિચારવા જેવી છે. ફરી એક વાર મારી સાથે બધા બોલશો, જ્ઞાનનો સ્વતંત્ર સ્વયં, સ્વયંવર માં સ્વયં જ વરવાનું છે કિશોરભાઈ, કોઈ સિમંદર સાથ નથી દેવાનું, સ્વયંવર કોને કહેવાય, સ્વયં જ વરવાનું હોય ને, જેને વર રાજાને સ્વયં જ વરવાનું હોય એક એનો અર્થ, વર રાજાને સ્વયં પોતે જ વરવાનું હોય અને વરનારો વર પણ પોતે સ્વયં હોય એનું નામ સ્વયંવર, એ મેલ ના અર્થમાં. ચૈતન્ય ભગવાન આત્મા કેવો છે, સ્વયંભૂ છે અને સ્વયંવર છે, સ્વયંવર છે, એને કોઈ વરી લે એવી દુનિયામાં પેદા નથી થયા, એ પોતે વરેલો જ છે. એ હમણાં ગુરુદેવશ્રી સિદ્ધ શબ્દ નો અર્થ કર્યો હતો ખ્યાલ હશે છેલ્લી 5 મિનિટમાં, અવ્યક્તના બે બોલ થયા ને, અવ્યક્તના બે બોલમાં બીજો જે બોલ હતો ને ભાવક ભાવે વાળો, એમાં ગુરુદેવશ્રી શબ્દ બોલતા સિદ્ધ શબ્દ નો અર્થ, સિદ્ધ એટલે ઓલા સિદ્ધ ની વાત નથી, અહીંયા તો પોતાના જન્મ ક્ષણે પેદા થનારી જે પર્યાય છે એનું નામ સિદ્ધ. એટલે મેં ભક્તિ પણ જાણી જોઈને એ ભક્તિ લીધી હતી, હું આગળ પાછળ અનુસંધાન વિના કોઈ ભક્તિ ક્યારેય નથી લેતો, મારો 100% ઈ પોટેન્શિયલ હોય છે, પ્રયત્નો મારા એવા જ હોય છે 100%. સમજનારા સમજે છે, નથી સમજનારા નથી સમજતા, ઘણા એને તો એમ લાગતો હશે કે આ ભક્તિ છે કે નહીં, જ્યારે જે છંદ ને જે ભાવ હોય એને અનુરૂપ જ ભક્તિ આપણે લેવાની, એપ્રોપ્રિએટ હોવો જોઈએ, એનું નામ તો પરફેક્શન છે. સિદ્ધ પ્રભુ બન જાના, સ્વયં સિદ્ધ બન જાના, સ્વયં સિદ્ધ બિન જીવન જીના, એ ભી ક્યા હૈ જીના, આના અનુસંધાનમાં જ લીધું તમે. તો જ્ઞાન નો સ્વતંત્ર સ્વયંવર રાજ, જ્યાં ત્યાં જ્યાં ત્યાં બીજાના ખભે બંદૂક મૂકીને માથાકૂટ નહીં કરે, ખ્યાલમાં આવ્યો, પરાધીનતા, નાની નાની વાતોમાં બધી લાચારી. 4 વર્ષનું બાળક ન હોય તો દાદાના ગળે કોળીઓ નહીં ઉતરે, ભલે ને સમયસારનો સ્વાધ્યાય છૂટે. આ શું છે, સમયસારનું શ્રવણ એ ધર્માનુરાગ છે અને બાળકને યાદ કરવાનું એ વારંવાર એ સંસારનો અનુરાગ છે. જો ને હવે છોકરાઓ ઘરે છે નહીં એટલે ઘર બહુ ખાલી ખાલી લાગે, આત્માર્થી ને ક્યારે ખાલી કો ન હોય, શું કીધું, આત્માર્થી નું જીવન ભર્યું ભર્યું, ખાલી કો ન હોય એના જીવનમાં, આચાર્યોની વાણી હોય, આ તત્વ હોય, આવું વૈરાગ્ય હોય, આવા ઉત્સવો હોય, તો જીવન ખાલી હોય કે એનું ભર્યું 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 જીવન,
સંસાર નું વધુ અરે નર દેહ ને ઈ હારેલી જિંદગી છે, ઈ હારેલી જિંદગી છે. કેમ કે સંસાર નું વધુ છે ને એમાં, અહીંયા તો માર્ગ નું વધુ છે. ખરેખર એક આપણી આવી ટેવ પડવી જોઈએ. રાત્રે 2 વાગે પણ આંખ ખુલે ને તો આપણને ક્યારે એવો ના થવો જોઈએ જો આ 2 વાગે આંખ ખુલી હવે મારી 4 કલાક ની અંદર બગડી નહીં. ઉભા થાવ, ફ્રેશ થાવ, હાથમાં સમયસર લઈને બેસો. સાહેબ આવા પ્રયોગ કરવા જેવા છે અને હું વ્યક્તિગત એવા કરું છું એટલે તમને. આપણા આજે વિધાનના દિવસો થયા ને તો બીજે જ દિવસની વાત છે. બીજે જ દિવસ જન્મ કલ્યાણક નો દિવસ એટલે પહેલી તો પૂજા આપણી થઈ. રાત્રે લગભગ 1 વાગ્યા સુધી તો બધું વિધાન પૂજા સાથે બધું લઈને બેઠો અને પછી નિંદર લાગી. જસ્ટ હજી આંખ લાગી ન લાગી, 2:15 વાગે આંખ ખુલી. નિંદર નામની વસ્તુ નહીં આંખમાં, કઈ વાંધો નહીં. 2:30-3 તો હું પ્રભુના દર્શન કરીને ઘરે ગયો રાત્રે 2:30-3 વાગે બેઠો. પછી લઈને આજ લઈને બેઠો જ્ઞાન નો સ્વતંત્ર સ્વયંભર. આ વિષય આવવાનો છે વકીલ સાહેબ. ફરિયાદ કોઈ વસ્તુની નહીં કરવાની, તત્વને ફરી ફરી યાદ કરો. ફરિયાદ કોઈની નહીં કરવાની, કોઈની એટલે કોઈની, દ્રવ્યની નહીં, ક્ષેત્રની નહીં, કાળની નહીં, આવું ધમાલ ફરિયાદ નહીં થવા યોગ્ય થાય છે. 8:15 ની જગ્યાએ 8:30 થવા યોગ્ય થાય છે. અને બધા એટલી હિંમત આપણામાં હોવી જોઈએ કે નહીં, આટલા વર્ષો સુધી આ તત્વ સાંભળ્યા બાદ પણ. હા સાહેબ માંગલિક છૂટી ગયો, સાહેબ 5 મિનિટ થઈ ગયો, સાહેબ ઓલું થઈ ગયો, આમ થઈ ગયો, કેટલી ફરિયાદો છે. હા ફરિયાદોનું પોટલું આપણે બંધ જ નથી થતું. હા આ સવાલ આપણે જાતને કરીએ. ગુરુદેવશ્રીના આવા પ્રવચનો આપણે વાગોળવા છે. મને તો વિચાર થાય છે કે આ પ્રવચન ઉદયશ્રીનો જ્ઞાનનો સ્વતંત્ર સ્વયંવર આ સ્વાધ્યાય હજારો આમ પેમ્પલેટમાં છપાવીને રાજકોટમાં ઘરે ઘરે જઈને બધાને આપી આવું એક વાર, અને બીજે દિવસે બધાને પૂછવા જાઉં તમે સાંભળ્યું. હું હમણાં વાંચી સંભળાવીશ તમને ત્યારે ખબર પડશે કે આ પ્રવચન એટલે શું છે. 9000 વ્યાખ્યાનો એક બાજુમાં, આ એક વ્યાખ્યાન એક બાજુ. નાચી ઉઠવાનું મન થાય. હમણાં આપણે છેલ્લો જે ઉદબોધન ગુરુદેવશ્રીનું સાંભળ્યું છે, હા હા બસ એ કેટલો રોમાંચકારી છે. એમાં બધું આવી ગયું. 1.25 કલાક પછીનો આ સરવાળો ઓડકાર ગુરુદેવશ્રીના છેલ્લા, હા છેલ્લા ફકરામાંનો જે ઓડકાર છે, 1.25 કલાક સુધી એક ધારે આવી વાત ક્યારે ઘૂંટાણી નહીં. જો આ મસ્તી આ આનંદ હોય છે. અમે તારંગા ગયા હતા લગભગ 2 વર્ષ પહેલા. આ દિવાળી લગભગ 2જી કે 3જી દિવાળી છે, 3જી દિવાળી છે ને આ લગભગ. હા તો સાંજે કટક બટક જે કઈ થોડો ઘણો જે વાપરવાનું હોય, પેટ પૂજા કરવાની હોય કરીને 5:30-6 વાગે લગભગ ત્યાં ભગવાન પાસે જઈને બેઠા. આદિનાથ ભગવાન બિરાજમાન હતા, કૈલાસ પર્વત ની રચના. બેઠા બેઠા 10:30 સુધી ત્યાંથી ઊભું થવાનું નામ કોઈને લેતા નથી, ન હું લેતો, ન જે બીજા હતા સાથે. હજી થોડીક વાર બેસ અને તમને નવાઈ લાગશે. અમારી સામે આમ આદિનાથ ભગવાન અને એની સામે આખું જંગલ, બાજુમાં બધું જંગલ જ. કદાચ આમ સામેથી ક્યાંક ખૂણામાંથી વાઘ વરુએ આવી જાય, બિલકુલ પથરા જંગલ જ, હિલ આખું પર્વત. બેઠા 3 કલાક 4 કલાક. ધર્મની આરાધના ગણતરીથી ન હોય, હા માણવાનું હોય, ને ક્ષેત્રનું બંધન ન હોય, કાલનું બંધન ન હોય. ન દ્રવ્યેણ ખંડયામિ. આજે 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 છે એનો ક્રમ. ન દ્રવ્યેણ ખંડયામિ, ન ક્ષેત્રેણ ખંડયામિ, ન કાલેન ખંડયામિ, ન ભાવેન. આવો આ જ્ઞાનનો સ્વતંત્ર સ્વયંવર આપણે રાચીએ. જો ગુરુદેવ બેઠા છે, જો સ્વયંવરમાં છે ને. હા અને આ ચિત્રને તમે ધ્યાનથી જુઓ છો બધા, સૂર્ય ઉગી આવે છે. જો
આમાં તો કલર તમને ના દેખાય, યલો કલર છે, સૂર્ય ઉગે છે એવી રીતે. ચલો આપણે શરૂ કરીએ. આત્મગ્ન અંતર નિમગ્ન સ્વભાવનિષ્ઠ પરમ પૂજ ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું દિવાળીના માંગલિક પ્રસંગે થયેલ અતિ ભાવવાહી પ્રાસંગિક પ્રવચન. હા, મારી પાસે જે પેમ્પલેટ છે ને, ગુજરાતીમાં છે અને હિન્દીમાં છે, બેવું છે. આમાં તારીખ વાંચો સાહેબ, દેખાણું તારીખ 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 હા 4/11/1945 છે ને. જીતુભાઈ દેખાય છે કે તારીખ દેખાય છે ને? હજી મોટું કરું બરોબર ને? હા નહીં, હું મોટું માટે કરું છું કે આંખમાં છપાઈ જાય તારીખ, આંખમાં છપાઈ જવી જોઈએ. ચશ્મા વાળા ને પણ નથી દેખાતા એટલે. હા, 4/11/1945 ના. હવે શાંતિથી બધાએ સામ તમે ઉપર જોજો, જોતા જાઓ અને આપણે વાંચીએ. હા, વ્યાખ્યાન હું વ્યાખ્યા કઈ કરીશ નહીં, વચ્ચે વચ્ચે થોડોક આપણે લેશું, પણ ગુરુદેવ શ્રીનો આ આખો વાંચીજો. આ સમગ્ર પ્રવચન આત્મધર્મ અંક નંબર 26 માંથી જેમ છે તેમ લેવામાં આવ્યું છે. પૂજ્ય ગુરુદેવ શ્રીએ આ પ્રવચનમાં ખરેખર જ્ઞાનની દિવાળી કરાવી છે. આપણે ફટાકડા ની કરીએ છીએ ભૂપતભાઈ, કાં તો આપણે લાડવા ની કરીએ છીએ, કાં તો વધી વધી રંગોળી ની કરીએ, ફરફરિયા ની કરીએ છીએ, બીજું શું કરીએ છીએ? હા, કાં તો ઓલા બેટરીના દીવાની કરીએ છીએ. હા, નિર્વાણ લાડુ ની કરીએ. ગુરુદેવ ની કહે છે ખરેખર જ્ઞાન ની દિવાળી કરાવી છે. આપણે દરેક આત્માર્થીને વાંચતા વિચારતા અનુભવતા, ત્રણ શરત યાદ રાખજો. માત્ર વાંચતા નહીં, વાંચનાર પંડિત બની જશે. કિશોરભાઈ સાંભળો છો બરાબર? માત્ર વાંચવાની વાત નથી, માત્ર વિચારવાની વાત નથી, પણ વાંચતા વાંચતા વિચારતા થાવ, વિચારતા વિચારતા અનુભવતા થાવ છે ને. વાંચતા વિચારતા અનુભવતા અત્યંત હર્ષોલ્લાસ છવાઈ જાય એવું સરળ સ્પષ્ટ પ્રવચન છે. સરળતાથી આત્માનુભૂતિ થઈ જાય એવું અમૃતમય પ્રવચન છે. આ પ્રકાશનમાં પછી પ્રકાશન કરનારા બધા એના નામ બામ છે પછી આપણે જોશું, પણ સીધા હવે આપણે પ્રવચન શરૂ કરીએ. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનો દિવાળીના માંગલિક પ્રસંગે અતિ ભાવવાહી પ્રાસંગિક પ્રવચન 4/11/1945. ગુરુદેવ જો શંખનાદ કેવો કરે છે. શ્રી મહાવીર સ્વામી આજે નિર્વાણ પધાર્યા, આટલું વાક્ય યાદ રાખજો. ગુરુદેવશ્રી આટલું વાક્ય ઘણી વખત આગળ બોલશે. શ્રી મહાવીર સ્વામી આજે નિર્વાણ પધાર્યા અર્થાત સિદ્ધ થયા, અને શ્રી ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન પ્રગટ્યું. જો બે લક્ષ્મી છે, મોક્ષ લક્ષ્મી અને કેવળ જ્ઞાન લક્ષ્મી. ગુરુને મોક્ષ લક્ષ્મી પ્રગટ થઈ મહાવીર સ્વામીને, અને શિષ્યને જ્ઞાન લક્ષ્મી પ્રગટ થઈ કેવળ, અથવા મોક્ષ કલ્યાણક અને જ્ઞાન કલ્યાણક બંને. જ્ઞાન કલ્યાણક તો ન કહેવાય, કેમકે તીર્થંકરોના જ કલ્યાણકો હોય. શ્રી ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન પ્રગટ્યું. આ પ્રમાણે જ્ઞાનમાં લઈને જો આ છે અધ્યાત્મનો પ્રયોગ. શું કીધું? હા નહીં નહીં, અધ્યાત્મનો પ્રયોગ કહું છું. પ્રયોગ જો આપણે છાશ પીરસ્યું હોય ને, સામે છાશ પીરસ્યું હોય તો ઘણા ને એવી ટેવ હોય ને કે એમાં ઉપરથી શું કહેવાય, મસાલો, મીઠું મસાલો બબરાવીને પછી પીવી, તો બહેનો ને કહે કે ભાઈ શું કહેવાય, જીરું મસાલો લાવો બરોબર. તો ઘણા વિવેકી બહેનો હોય તો એમાં ભેળવીને તૈયાર કરીને આપે, પણ ઘણા મહાવિવેકી હોય ભાઈ વાટકીમાં કે ઓલો ડબ્બો જે હોય આપે, ટૂંકમાં તમારી ઈચ્છા પ્રમાણે તમે લેજો. સમજાણું શું કીધું? તમારી ઈચ્છા પ્રમાણે, હવે પોત પોતાના સ્વાદ અને માફક પ્રમાણે જેટલું જોઈએ એટલું લઈને આપણે પોતે
બરાબર, હલાવીને લેવાનું. એનું નામ છે પોતાના જ્ઞાનમાં લઈ લે. શું કીધું? હા બેન જોસનાબેન, ઘણા એને તો આજે એવા વિકલ્પ થયા હોય, બબ્બે પૂજા કરવાની કઈ જરૂર, એક જ કરી હોત તો ભાઈ તારા જ્ઞાનમાં જેમ આવ્યું એમ આવ્યું. પણ તો નિયમ મુજબ તો એ જે પંચ કલ્યાણક ની બે પૂજાઓ તો થવી જ જોઈએ ને. સિમંદર ભગવાન નું કલ્યાણક છોડશો તમે અને મહાવીર ભગવાન ના કલ્યાણક ની પૂજા મૂકી દેશું. જ્યાં જ્યાં જે જે જો વિવેક સર્વત્ર હોવો જોઈએ ને, ખ્યાલમાં આવ્યો? તો જ્ઞાનમાં લઈને, ઓલું કળશ ટીકા નો શબ્દ આપણે વાંચ્યા હતા, નોંધ જો લઈએ તો બધો વ્યવહાર કેવો છે? અભૂતાર્થ છે. પણ જ્ઞાનમાં નોંધ લો તો, બેનશ્રીના શબ્દોમાં કહીએ, લાગે ને લાગે, લાગે ને લાગે, નોંધ લેવાની વાત છે. નોંધ લેવાની ને અંદર, હા કોઠે, હા કોઠે પડવી જોઈએ ને વાત, મગજમાં બેસવી જોઈએ ને. તો આ પ્રમાણે જ્ઞાનમાં લઈને આ સ્વાનુભવ પ્રત્યક્ષ કહો અથવા સ્વાનુભવ ગર્ભિત યુક્તિ ની વાત છે. જ્ઞાનમાં લઈને જીવો ભાગ્યશાળી હોય તે, મહાભાગ્યશાળી હોય તે, નિકટ ભવ્ય હોય તે, આસન્ન ભવ્ય હોય તે, જેનો ભવનો કિનારો હજી નજીક નથી તેઓ નહીં, તેઓ નહીં. મને યાદ નથી આવતો, હમણાં એક પરિવારમાંથી દીકરીના લગ્ન થયા, તો માવતર જ્યાં સુધી છે હતી ત્યાં સુધી તો મંદિર સાવ બાજુમાં, પરણીને જતી રહી 50-60 કિલોમીટર દૂર મંદિર. બોલો, અહો ઉદયની છે કે નહીં? આ બોલો, હવે માવતર ને જિંદગી ભર રડું નહીં આવે? જે દીકરી મને આંગળી પકડીને, હાલ મમ્મી આપણે મંદિરે જવું છે, પકડીને લઈ જતી, કોક વાર માં ના પાડે તોય, અને હવે એને પોતાને જયારે જવાનો હોય તો 50-60 કિલોમીટર નું અંતર કાપવું પડે, થશે શું? કઈ નહીં થાય, ધીમે 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 ધીમે. 4 દિવસ પછી જશું, 5 દિવસ પછી જશું, અને 8 દિવસ પછી રવિવારે રવિવારે પછી, હાલો હવે 8-8 જશું, 14-14 જશું, અને પછી ધીમે ધીમે કરતા કરતા મહિના 2 મહિનામાં એક વખત. જો ક્ષેત્રીય દૂરીને લીધે ભાવની દૂરી થયા વિના, એટલે જ્યાં જિન મંદિર હોય ત્યાં મુમુક્ષુઓ એના આસપાસ હોવા જોઈએ, અને જ્યાં મુમુક્ષુઓ હોય ત્યાં જિન મંદિર હોવો જોઈએ. કેમ કે જિન મંદિર સિવાય જૈનોની કોઈ ઓળખાણ નથી, અને મુમુક્ષુ જૈનોની ઓળખાણ જિન મંદિર વિના નથી. જિન મંદિરમાં પણ ચહેલ પહેલ નથી તો એ મંદિર મંદિર નથી. કોઈ ભીંતો અને આ બધા, આ શું કહેવાય, મકાનો ઉભા કરવા, એનું નામ મંદિર નથી સાહેબ. શું સાહેબ, બરોબર છે કે નહીં? હા, અત્યારે આપણે 15-20 જણા અહીંયા બેઠા છીએ, આજે તત્વની વાત, ઉદેશની વાણી ગુંજે છે. અત્યારે કેવું ભર્યું ભર્યું લાગે, બપોરના 12 વાગે આ હોલમાં આવીને જુઓ, તમને આ ભીંતો ખાવા દોડશે. કોરોનાના કાળમાં જેમ રાજકોટના રસ્તાઓ બધા ભેકાર બનેલા ને, એમ એકોએક કુર્સીઓ આર્થ ધ્યાન કરતી હોય. અત્યારે ધર્મ ધ્યાનના રંગે રંગાયેલી છે, પણ બપોરના સમયે તમે આવીને જો, અરે મુમુક્ષુ વિના સ્વાધ્યાય ભવન સ્વાધ્યાય ભવન નથી, દર્શનાર્થી વિના મંદિર મંદિર નથી. ભાઈ સાહેબ, ખ્યાલમાં આવ્યું? તો ભવ્ય જીવો જ્ઞાનમાં લઈને, જીવો બહુવચન છે ને, જીવો જ્ઞાનમાં લઈને શું ઉજવે છે? નિર્વાણ કલ્યાણક મહોત્સવ. શ્રી મહાવીર પ્રભુજી તો 2526 જો આ વાત કરે છે, ગુરુદેવજી 45માં કરે છે, 1945, આજથી 75 વર્ષ પહેલાની વાત છે. હા, તો 2526 વર્ષ પહેલા નિર્વાણ દશાને પામ્યા હતા, છતાં આજે જો આવ્યું વાક્ય વળી પાછું, આજે હું તમને એક વાત કરું, બધાને શૈલાબેન સાંભળો, હું થોડું હિંમત કરું છું. ખરેખર ગુરુદેવશ્રી જો હોત ને, ચરણોમાં નતમસ્તક થઈને મેં કીધું હોત, ગુરુદેવશ્રી આ આખા વ્યાખ્યાનમાં આજે જ, આજે
આજેજ આ શબ્દમાં તમને જે સૌંદર્ય દેખાય છે એ અમને નજર ક્યારે ખુલશે? અરે આજે એટલે અત્યારની હમણાની મારી વર્તમાનમાં વર્તતી જ્ઞાનની પર્યાય આખા પ્રવચનમાં ગુરુદેવ સિંહ કહે છે. આજે જ એટલે આ સોમવારે ગુરુવારે રવિવારે વારની વાત નથી, જ્ઞાનની પર્યાય હાલમાં છે કે નહીં, વર્તમાનમાં જ્ઞાનની પર્યાય વર્તે છે કે નહીં, બસ એનું નામ આજે. તારા જ્ઞાનમાં ક્યારે આવ્યું? આજે જ આવ્યું ને, એટલે હમણાંની જ પર્યાયમાં આવી કે નહીં? ગુરુદેવશ્રી હમણાં બોલતા હતા, પૂર્વ પર્યાય ને લીધે નહીં, રાગની પર્યાય ને લીધે નહીં, બોલે ને યાદ આવ્યું? સિદ્ધ શબ્દ નો અર્થ જયારે કર્યો ત્યારે રાગ ની પર્યાય ને લીધે નહીં, અરે પૂર્વ ની પર્યાય ને લીધે પણ નહીં. એનો દાખલો, મોક્ષ માર્ગ છે માટે મોક્ષ ની પર્યાય છે એમે નહીં. દેવગુરુ ધર્મ ની આરાધના ભારાધના ની વાત તો જવા દે, અમે નિર્વાણ લાડુ ચડાયમાં એટલે મોક્ષ થશે, ત્રણ કાળમાં નહીં થાય. મોક્ષ માર્ગ ની પર્યાય જે પૂર્વ ની છે એને લીધે મોક્ષ ની પર્યાય નહીં. ફરી ફરી બોલું છું, ધ્યાનથી સાંભળજો. અરે ભેદ જ્ઞાન થયું એટલે ભગવાન ની પર્યાય પ્રગટ થઈ એમ નહીં, પર્યાય પર્યાય ને સ્વતંત્ર છે. આ ગુરુદેવશ્રી નો જ અનુસંધાન છે. માર્ગ ને લીધે માર્ગ પ્રગટ નથી થતો, એટલે મોક્ષ પ્રગટ નથી થતો. મોક્ષ ની પર્યાય એને એના જન્મક્ષણ ને લીધે છે, મોક્ષ માર્ગ ની પર્યાય એના જન્મક્ષણ ને લીધે છે. અને આપણે લઈને બેઠા હોય, મેં કર્યું, મારાથી થયું, મેં જેમ તમને કીધું, અરે કોકના કહેવાથી થયું હોત તો આ આદિનાથ ભગવાનના દરબારમાં આજ મહાવીર સ્વામીનો જીવ હતો, પામી ન ગયો હોત. હા, શ્રી મહાવીર પ્રભુજી તો 2526 વર્ષ પહેલા નિર્વાણ દશાને પામ્યા હતા, છતાં આજે જ પ્રભુજી નિર્વાણ પામે. જો ઇન્વર્ટેડ કોમામાં લખેલ છે, આજે જ પ્રભુજી નિર્વાણ પામ્યા એમ શા માટે કહે છે? એના જવાબમાં આખો પ્રવચન છે. ખરી રીતે કોઈ જીવ કેવળ જ્ઞાની કે સિદ્ધ ભગવાનને જાણતા નથી. શું કરવાનો એનો અર્થ? ગઈકાલે તો આપણે કેવળ જ્ઞાનના ગીત ગાયા હતા, ગુરુદેવ શ્રી આમાં તો ના પાડે છે. ખરેખર કોઈ જીવ કેવળ જ્ઞાની કે સિદ્ધ ભગવાનને જાણતા નથી, પણ પોતાની પૂર્ણતાને જાણે છે. બરોબર, પોતાની પર્યાયનું સામર્થ્ય પણ તેવું જ છે. હવે જો શબ્દો, તેને શું કરીને? વર્તમાન કરીને જાણે છે. હું તમને થોડોક આપણા બધાના ખોટા ખોકલા ખોટા અને ખોકલા અભિપ્રાયોનું પોસ્ટમોર્ટમ કરું છું, સાંભળજો. દાખલો આપું છું, કોઈ ભાઈ મને મળ્યા, સમજો આવતીકાલે મળ્યા, હું એમ કહું, તમે કેમ દેખાણા નહીં? આ પૂજા વિધાનમાં બહુ સરસ, બહુ આનંદ આવ્યો, કેટલું ભવ્ય આયોજન, કેટલા ભવ્ય જીવો ઉછળતા હતા. એનો જવાબ નહીં આપે સાહેબ, એ જવાબ શું આપે ખબર? નહીં નહીં, આમ ખબર છે, બહુ આનંદ આવે છે, અમે ગયા વખતે હતા. પણ હું તને ગયા વર્ષે ક્યાં પૂછું છું? તને હું આ વર્ષનું પૂછું છું ને, તું પાળ કા બાંધસ? આવા ખોટા અને ખોખલા અભિપ્રાય વાળા જીવો ઘણા છે સાહેબ. પોતાની ભૂલોને છાવરવાની આ ટેવ. તને અમે ભૂતકાળની વાત જ નથી કરી ને, જાણે કે અમને ખબર ન હોય. એને બહુ મજા આવે છે, બહુ આનંદ આવે છે, પણ પાસે બે ત્રણ માખણ ચોપટનારા શબ્દો બોલે એટલે સામે વાળો કહેવાનું બંધ કરે છે. એટલે એનો સવાલ સવાલની ઘરે રહે અને જવાબ તો મળશે જ. આ છલ છે, આ માયાચારી છે. તને આ વખતનો જે આનંદ મળ્યો એ આનંદ માણવાનો તને સમય મળ્યો એમ અમે પૂછીએ છીએ. ભૂતકાળમાં કાં રાચે છે? એટલે આમાં ગુરુદેવ એમ કહે છે, તું વર્તમાન કરીને જાણ. આમાં બહુ મરમ છે, ખ્યાલમાં આવ્યો? એક હજી એક વાત કરું, બહુ અંતરંગની વેદના છે. જે ભવ્ય જીવો રૂબરૂ નથી સાંભળી શકતા, સમયે આવીને સાંભળી નથી શકતા,
પછી કલાકો ને કલાકો સમય કાઢીને બહુ પ્રામાણિકતાથી સાંભળે છે, એ તો ધન્ય છે જીવો. અવ્યક્તના બોલની વાત આજે કરીને ગુરુદેવ છેલ્લે બોલ્યા. હા 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 હા, અવ્યક્તના બોલ તાગડે બરાબર આવી ગયા. સમજો કે આ વાત અહીંયા ના સાંભળી હોય તો બપોરના બે વાગે બેસીને સાંભળી તો ભાગ્યશાળી છે. પણ મારો એક ક્રોસ ક્વેશ્ચન છે, જે રૂબરૂ છે તો સાંભળતા નથી તો પાછળ શું સાંભળશે? પ્રત્યક્ષ છે સાંભળતા નથી તો, હા એમ જેમ અહીંયા લાઈવ પૂજા હોય એ લાઈવ નો લાભ નથી લેતા તો પછી યુટ્યુબ ઉપર બેસીને હું બેસીને ખાક સાંભળશે એમ કહું છું. છતાં મેં પહેલી વાત તો કરી, જે સાંભળે છે એ તો, હા એ તો ભાગ્યશાળી છે. હું નામ નહીં કહું, એક જીવ એવો છે આપણી સાથે, કદાચ આપણી સાથે અત્યારે જોડાયેલો હોય, કોઈ એક એવી જગ્યાએ બેસીને છત ઉપર બેસીને સાંભળે છે. મને એનો જવાબ હતો કાલે, ક્યાંક હરવા ફરવાના ઠેકાણે ગયો છે પણ મન માનતું નથી, હોટલના છત ઉપર બેસીને કાલની પૂજા જોઈ, આંખમાં 14 આંસુઓ હતા. મેં કીધું યાદ રાખજો, થોડોક મીઠો ઠપકો મેં આપ્યું છે આવા ક્ષેત્ર માટે, આવા કાળ માટે. અરે જન્મ જન્મમાં તરસવું પડે, જ્યારે મળે અને આપણે કિંમત ન કરીએ તો. આપણા માટે તો આ બિલકુલ મોક્ષ કલ્યાણક ના મહોત્સવો છે. કલ્યાણકો એટલે છઠખંડાગમ ગ્રંથમાં લખેલ છે, પંચ કલ્યાણકો ના કાળ, ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, તપ કલ્યાણક અને મોક્ષ કલ્યાણક, આ બધા કાળ, આ ઉજવણીઓ આપણા માટે કાળ મંગળ છે. અને તમને ગજબની વાત નવાઈ લાગશે, આ વ્યાખ્યાન મળે મને નૈરોબીમાં મળ્યું હતું. નૈરોબીમાં આ પ્રવચન મળ્યું, સરોજબેન છે, સરોજબેન પ્રભુલભાઈ રાજા, પ્રભુલભાઈ રાજાના વાઈફ સરોજબેન, એને મને આ વ્યાખ્યાન આપ્યું આત્મધર્મ. અને સુનિલભાઈ આ વ્યાખ્યાન બહુ સરસ, મારે વાંચવામાં જ નહોતું એમ. પછી એના પછી મેં લગભગ 8 દિવસ ત્યાં રોકાણો હતો, તે દિવસે મેં વાંચ્યું, બહુ ગમ્યું. મેં બીજે દિવસે મેં કીધું હવે જે વિષય હું લઉં છું એ મારે નથી લેવું, મારે આ વ્યાખ્યાન ઉપર જ સ્વાધ્યાય. 8 દિવસ સુધી આ વ્યાખ્યાન ઉપર જ સ્વાધ્યાય અમે લોકો ત્યાં લીધા દીધું. એટલું સરસ છે. પણ છેલ્લો સત્ય તો ઓલું છે, જયારે મારી પાસે સમય હોય ત્યારે મારો સમય ન હોય, અને જયારે મારો સમય હોય ત્યારે મારી પાસે સમય ન હોય. હા દર્શનભાઈ કે છે સાહેબ, હવે પરમ દિવસની છે ને, આવતીકાલથી છે ને, તમે 5 કલાક લો તો અમે આવવા તૈયાર છીએ. પણ દર્શનભાઈ જય જ નહીં, હવે પૂરું 5 દિવસના બધા ઉજવણીઓ બધા હવે પૂરા, હવે તો હા બસ આવતીકાલની સવારની બોણી લીધા બાદ ધન્ય ધન્ય થઈને આપણે પછી ઘર ભેગા થઈને આ ગુરુદેવશ્રીની બોણી છે, આ મહાબોણી છે. ખરી રીતે કોઈ જીવ કેવળ જ્ઞાની કે સિદ્ધ ભગવાનને જાણતા નથી પણ પોતાની પૂર્ણતાને જાણે છે, પોતાની પર્યાયનું સામર્થ્ય પણ. જો જો સામર્થ્ય સાહેબ, ત્યાં સામર્થ્ય કોનું પ્રગટ્યું? મહાવીર સ્વામીનું. અને એનું સામર્થ્ય જોઈને કોનું સામર્થ્ય યાદ આવ્યું? હા, એનું નામ દિવાળી. સામે વાળાનું મોક્ષ કલ્યાણક જોઈને પોતાનું મોક્ષ સાંભળે, સામે વાળાનું મોક્ષ જોઈને પોતાની મુક્તિ નજરે પડે, ખ્યાલમાં આવ્યું? પણ પોતાની પૂર્ણતાને જાણે છે, પોતાની પર્યાયનું સામર્થ્ય પણ તેવું જ છે. જો જો હજી હજી એક વાત સાંભળો, આ હજી પર્યાયનું સામર્થ્યની વાત ચાલે છે, દ્રવ્ય સ્વભાવની વાત નહીં. આ હજી તો એક સમયની પર્યાયનું સામર્થ્ય આવડું તો દ્રવ્ય સ્વભાવનું સામર્થ્ય તો કેવું? મુક્તિની પર્યાયનું સામર્થ્ય આવડું તો મુક્ત સ્વભાવનું સામર્થ્ય કેવડું? એમ વિચાર. પોતાની પર્યાયનું સામર્થ્ય પણ તેવું જ છે, તેને વર્તમાન કરીને. ઈચ્છે તો ખરું, હા એ સામર્થ્ય છે કે નહીં વર્તમાનમાં ભૂપતભાઈ? જો દ્રવ્ય વર્તમાનમાં છે કે નહીં? છે. પર્યાય વર્તમાનમાં છે કે નહીં? છે. પર્યાયનું સામર્થ્ય વર્તમાનમાં છે કે નહીં? છે. પણ તોય તું એને વર્તમાન કરીને જાણ. શું આ વર્તમાન કરીને જાણ એટલે? છે તો બધું પણ તું પોતાનું કરીને જાણ. એ સમજાણું શું કીધું?
આ આંગળિયા છે ને આમ આમ આપણે પહેરીએ ને સાહેબ, કોક વાર ઉતાવળમાં આમ પહેરાય જાય, પછી આપણે એને જોઈએ ને તો આપણને આ શું છે, ચેન પડે છે. જ્યાં સુધી એને હમો ન કરીએ ચેન પડે છે, નથી પડતી ને. પોતાના વર્તમાન, પોતાના જ્ઞાનમાં વર્તમાન કરીને જાણ, એટલે તું એનો અનુભવ કરતો થાય. ઓલી પાંચમી ગાથાની ભાષામાં, અમે એક તો એવક ભગવાન આત્માને દેખાડશું, પણ હા પાડીને ઘર ભેગો ન થા. તું અનુભવ કરજે, પ્રમાણ કરજે, સ્વાનુભવ પ્રત્યક્ષ પ્રમાણ કરજે. પ્રેક્ટિકલ ની વાત છે. વર્તમાન કરીને જાણ, કેવળ જ્ઞાન અને સિદ્ધ દશાના સામર્થ્યને. બોલો દર્શનભાઈ, ધંધો અને વ્યાપાર અને પૈસા અને લોભો અને બહારના બધા લોક વ્યવહારો. ગઈકાલે મને એક આમંત્રણ હતું સવારે, દર્શનભાઈ જવાબ આપશે તમારા બધા તરફથી. ક્યાંક મારે રિબિન કાપવા માટે જવાનું હતું, રિયલી અમારા સંસ્કૃત મંડળમાં. ના પાડી ભાઈ, મારે જવું જોઈએ કે નહીં? આ મૂકીને, આ સ્વાધ્યાય મૂકીને. લોક સંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. શું કીધું? આ કૃપાળુ દેવનું વાક્ય છે. આમાં હીરાથી લખીને રાખવા જેવું છે. જીતુભાઈ, કંકોત્રી આવી, અપૂરું ને પકડાવવાનું, પકડાવવાનું નહીં, એના ટેબલ પર મૂકી દેવાનું, છાનુમાનું કહેવાનું નહીં. એને જવું હોય તો જાય. એટલે આ બહુ સમજવા જેવું છે. ક્યાં સુધી લોક સંજ્ઞા? હા, તમે જે ઉપાય અપનાવો છો ને, આની સામે જ કહું છું, વસ્ત્રાપુર વાળાની સામે 100% સાચા છીએ. આ દુનિયાદારી માટે આ જીવન નથી. ખાડામાં તો દુનિયા આપણને ખેંચીને લઈ જ જશે. કામ ભોગ બંધન ની કથામાં સાથ આપનારા કેટલા, અને અધ્યયન સ્વાધ્યાય ચિંતન મનન આત્મ ધ્યાન એમાં સાથ આપનારા કેટલા. બહુ સમજવા જેવું છે. ઈ આ વાક્યનો ભાવ છે. કેવળ જ્ઞાન અને સિદ્ધ દશાના સામર્થ્યને નક્કી કરનારું જ્ઞાન. પોતે વર્તમાન રૂપ છે, જો પોતે વર્તમાન રૂપ છે, અને તે વર્તમાન થી જ જાણે છે. તેથી સામાજ્ઞેયને પણ વર્તમાન રૂપ કરીને જ જાણે છે. સિદ્ધ ભગવંતો ગયા ગયા કાળે થઈ ગયા એમ નહીં, પણ વર્તમાન જ જાણે છે એમ વચલા કાળને કાઢી નાખીને જ્ઞેય રૂપ સિદ્ધ ભગવાનને પણ કેવા કર્યા આપણે? વર્તમાન જ કર્યા. અને શું બોલ્યા? આજે ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પધારે. આજે કયો દિવસ છે? બોલો, નિર્વાણ દિવસ છે ને. એનો અર્થ શું થયો? કે મારી જ્ઞાનની પર્યાયમાં મારી પૂર્ણતા પણ મને પકડાની. એનું નામ આજે ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પધાર્યા. અને એક ભગવાન મહાવીર સ્વામી ની વાત નથી, ત્રિકાળવર્તી અનંતા બધા તીર્થંકરોની વાત છે. ભાવિ સિદ્ધત્વની પર્યાયની પણ વાત સમજવી. આજે તો અપૂર્વ ભાવો આવ્યા છે આત્મામાં, આ ભાવોને ઉગાડવા જેવા છે. પોણી કલાક એક ધારી અપૂર્વ વ્યાખ્યા આવી છે. આવી સરસ વાત કોઈ વખતે થઈ નથી. આજે તો કોઈ જુદી જાતની ઘૂંટાણું છે, અલૌકિક અમૃત નીકળ્યું છે. આ રીતે અપૂર્વ માંગલિક થઈ. જપો દિન રે, જો તેરી શરણાગ
ગહે સુપાવે સુખ ચેન જાવાણી કે જ્ઞાન તે સૂજે લો કાલોક સુવાણી મસ્તક નવો સદા દેત હોડોક સદા દેત હોડોક.